साबरकांठा ईडर पांजरापोर संस्था खाते 116 अबोल जीवों मौत निपजाता तो फूड पॉइजन कारण अबोल पशुओं मौत कारण है मानवामां आवी रह्यो। मौत निपजता गौ भक्तों में नाराजगी जोवा मळी हती। तो आ बाबते ग्वाल सेना द्वारा ईडर प्रांत कचेरी खाते आवेदन पत्र पण अपायुं हतुं अने जेमां जीवदवाया प्रेमीओए संस्थाना वहीवटदार अने कर्मचारीओ सामे रोष व्यक्त कर्यो हतो। तो आवनार 10 दिवसनी अंदर जो पशुप्रेमीओनी मांग स्वीकारवामां नहीं आवे तो ग्वाल शक्ति सेनाए ईडर प्रांत कचेरी आगळ प्रतीक उपवास पर बेसवानी चिंता पण उच्चारी हती। ઈડર પાંજરાપુરની અંદર 116 ગૌ માતાના મૃત્યુ થયા છે એના વિશે અમે આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું અને સાહેબને અમે જણાવ્યું કે આ ઈડર પાંજરાપુરની અંદર જે દોષિત કર્મચારીઓ છે અને સંસ્થાને જે અંદર રહીને સંસ્થાને બદનામ કરે છે એવા કર્મચારીઓને તાત્કાલિક પદે દૂર કરવા વિનંતી। બીજું એક ઈડરના વહીવટદાર છેલ્લા 2012થી વહીવટદાર તરીકે ઈડરના ભરતભાઈ ભંડારી છે પણ એમને અમે ફોન કરીને જો આના વિશે પૂછીએ કે ભાઈ આવું સંસ્થામાં શું ચાલી રહ્યું છે તો એ આપણો ફોન કાપી નાખ્યા તો ઉદ્ધતાભર્યું વર્તન કરી અને વિભસ ફોનની અંદર જવાબ આપું છું। એટલે આ મારી માંગણી એ છે કે આ ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા તો જ અમારી વાતનું સન્માન ગાયને સન્માન મળે। બીજું કે આપણી જે હિન્દુ ધર્મ ગાયને માતા તરીકે પૂજીએ છીએ એ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એવી સાહેબશ્રીને અમે વિનંતી કરીએ છીએ। ઈડર પોજરાપુર ખાતે આશરે 1500-2000 પશુઓનું પાલન પોષણ થાય છે પણ 2 તારીખના રોજ 116 ગૌ માતાઓના મરણ થવાથી સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ગૌભક્તોને બહુ દુઃખ થયું છે। અમને એવા સમાચાર મળેલા કે આ લોકો રાત્રે જ ઘાસ મંગાવે છે એમાં લગભગ અમને એવું લાગે છે કે જે સંસ્થાના કર્મચારીઓ છે તેમની સંડોવણી એવું લાગે છે। કર્મચારીઓ રાત્રિના સમયે ઘાસ શા માટે મંગાવે? ગૌમાતાઓને ઘાસ આખા જગતના પાલન પોષકો પશુપાલકો દિવસે ઘાસ મંગાવી અને ખવડાવે તો આ કર્મચારીઓ શા માટે રાત્રે જ ઘાસ મંગાવે? તો એવા સમાચાર મળેલા કે એમનું કંઈક સેટિંગ થાય આવું છેલ્લા 2-3 વર્ષથી ચાલે છે તેવા અમને સમાચાર મળતા જિલ્લાના તમામ ગૌભક્તો ગૌમાતાને સન્માન મળે એમને પૂરતું ઘાસ મળે અને માણસ પણ ભૂખ્યો નથી રહી શકતો તો એ અબુલ જીવોનો શું દોષ? તો વિનંતી ટ્રસ્ટી મિત્રોને પણ વિનંતી કે આ બાબતે જો આગામી સમયમાં હવે પછી જો કોઈ પણ ગરબડ થશે તો જિલ્લાના તમામ ગૌભક્તો ભેગા થઈ અને ખૂબ મોટું આંદોલન કરીશું કારણ કે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો સમય પાકી ગયો છે।